આપણે કે કુમાર કે ને, કુમાર, કુ એટલે ખોટું, માર ખોટો માર સહન કરવાની જેનામાં તેવડ હોય એ કુમાર બની શકે સાહેબ. હા કુમાર બનવું એ કઈ નાની માના ખેલ છે. એક જણો ઘેરે બેઠો બેઠો વાત કરતો, ભાંગી નાખું કાપી નાખું એને ઘરવાળે કે હું જાય સાનો મન કે નાખી એક બોવળી મરદાનગી ની વાતું કરો છો. ભણવા આવ્યો તો એ 500 લઈને આવ્યો હતો, વળી પાછો વાયડાઈ કરશો, હું એકલી બેસી ગઈ હતી ગાડામાં. 500 હતા તો એ તલવાર લઈને આવ્યો થઈ ગયો, તું શું સમજતો છે? હા ગોર દાદા ફેરા ફેરવતા કેવા આપણા પ્રસંગો હે. એ ગોર દાદા ફેરા ફેરવતા, અગ્નિની સાક્ષીએ વરઘોડિયા વળી ફેરા ફરતા હોય, વરરાજો ભલે ગમે એવો સારો ગાયક હોય પણ એના 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 લગ્નમાં તો બીજાને જ બોલાવવા પડે ગાવા. આપણા મરણમાં આપ સાઈજા કોણ ગાય? આપણે આપણે ઠાઠલી માલી કેવાય, હા 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 હા. હા લે મને અહીંયા સડી ગયું. જો જો આપણે ઘણા સમયથી કહીએ ને માણસનું જીવન છે એ યોગેશભાઈ તુલસીના પાનેલી શરૂ, સોરી પીપળાના પાનેલી ચાલુ થાય ને તુલસીના પાને પૂરું થાય, ગળથુથીથી ચાલુ થાય ને ગંગા જળે પૂરું થાય, પણ આજ કહું હા હાથી શરૂ થાય ને હાય હાય પૂરું થાય. હા જો ઉગે અને કોણ ફૂગે. હા હાથી પેલું પેલું જ ગીત, હા છેલ્લું ગીત હાય હાય, અને એમાં ભાઈ તો લાંબા બિચારા કેવા રૂડાતા, અરે શું બહુ વખાણ કરે ભાઈ, બહુ વખાણ કરે, અરે 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 હાવ ઘૂઘું ગુર્જરી ગયો હોય ને. ભલે ભાઈ વાતો કરે કેવા હાર હતા, લે બેન કેવા બેન, એનું તો કોઈ વાત જ જવા ગયો, દાંત હું કાઢ રોયા મરણમાં નો દાંત કાઢવાના હોય. ચાલો તમને હવે માયા જાળમાં લઈ જાઓ. બસ આ જીવન છે, રોવાનું આવે ને હસવાનું આવે. અવાજ આવ્યો હવે, અવાજ આવ્યો. ઓકે ઓકે ઓકે, હું તાણીને બોલી, હું તાણીને બોલી, માઇક નું કોઈ કઈ કહેતા નહીં. હા એ બિચારાને કોકે એમ્પ્લીફાયર માથે પાણી ઝીક્યું બોટલ નું સાહેબ, એટલે એમાં એના રિપેરિંગમાં રહે કે ઓલું શું કરે, તો એને એટલી મહેનત થી અમને નથી સમજતા તો એટલી મહેનત કરી એને. હા હા તો તમે જુઓ, હવે એક ભાઈ ને અહીંયા ગોળી લાગી મરી ગયા, તો એ ભાઈ શું કે છે, આંખ થોડીક રહી ગયો, આંખો વયો જોઈ નહીં કઈ. લે બિચારાના ભાગ હારા બેન, આંખ રહી ગઈ કે પડખ્યા લાગ્યું, જરી ખાટી જો આંખ, જો આને પૂઈન કહેવાય, લે આ ઘોબો ઉપડી ગયો ઈ આંખો, હવે ક્યાં ડોયું તારી સામું જોવાનું છે. હા પણ બેનો વાતો બહુ, કોઈ દી બેનો પહેલ મેં જોયું, કોઈ કોઈ દી કોઈની ખરાબ વાત જ ન કરે. આ એ બધું આપણી પાસે હારામ હારો ગુજરી જોઈ તો આપણે શું કે ભયો જો ગોધો ખાધો હળો આજનો દિન કાલ નો ઘડે ગપ દિન હોય ગયો. બોલો કે માણા હારો તો હારો, હું તારા બાપનું કપાળ બૂસ મારું હતો મારો દીકરો. આ આપણામાં કઈ વિવેક નો સાટો નહીં હોય જાય તો તમને, એ તો મોઢે દોરંગા રે બેહતા નહી, દોરંગા ભેગા બેહતા જ નહી જમાન ડાવ. ભાઈબંધ અરીસા જેવો ન હોવો જોઈએ. હું પેલા કેતો અરીસા જેવો ભાઈબંધ હોય જેવો, એ હવે મને પાછું સમજાણું. હા ભાઈ મને સમજાતું જાય, હું ખુલાસા કરતો જાય, અરીસા જેવો નહીં, અરીસા ના અરીસા માથે ડાગ હોય આપણા મોઢામાં દેખાય ડો, હા ના બિલોરી કાચ જેવો હોર હોહરવો હોવો જોઈએ સાહેબ, હા ગંગા જળના પવિત્ર પાણી જેવો, એમાં દુર્ગંધ હોય તો ઓલામાં આવે. હા
તમે બેનપણી એવું જ રાખ્યો પાક એકલો ઘૂઘાવને ને કે તો આપણે તે હા એક છોકરો એક છોકરાની ઉપર મમ્મી ખીજાણા એના મમ્મી ખીજાણ કીધું કે આમ ભણ કઈક ત્યાં છોકરો કે બહુ ભણી તો શું થાય અરે બહુ સારું ભણીએ બેટા તો હારી વહુ મળે તો છોકરો કે મારા બાપા ક્યાં ઓછું ભણ્યા ભાઈ તમે ન આવ્યા એ ભણી ભણીને ગોટો જ વળી ગયો હતો પણ જયારે છોકરાને ખબર પડે છે કે બાપા હારા છે કે બા હારા છે હા એટલે જરા વ્યામમાં ન રહેતા હા ગાજન માં એક હવે મારો અવાજ વધાર્યો મેં સૂર ફેરવીને ક્યાંક હવે મારે ગાવું જ ગાય નહીં એકું એટલે બેનો કોઈ દી કોઈનો આમ ખરાબ વાત જ ના કરે કેવા હારા કા બેન નકર હાવ શેલી કોલોટીનો ઓલો ગુજરી ગયો ને હું કે એવા હારા બેન એક આંખમાં ફૂલું હતું પણ આપણી સામે કેવા ટગર ટગર જતા કા નજર તો એના બાપની બેન ઝીણી નજર વાળા બિશારા બીજી હું કે એમ તો એક પગે ઘોડિયા ઠડી ઠડી હાલતા પણ કેમ ટપક ટપક હાલતા જેવું હોય સારું જ કહેવાનું બેનો કોઈ દી જો એને એને એક સત્ય કહું તમને એ જેના જે પ્રસંગમાં જાય ને એ પૂરી તૈયારીમાં જાય મારા હમ હું કઈ ખોટી વાત નથી જો તમે સત્યનારાયણની કથામાં ગયા છો તો સાહેબ તમે મફત પ્રસાદ નહીં ખાઓ એખાદું કીર્તન ગાહો ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા કાળા ને કાબરિયા કીધા વાદીના મનવરતી લીધા પતાળ જઈને નાગનો ચા નાગણિયું ને દર્શન દીધા કમળ ભારો લાવ્યા રે ગામ ને એ છોડ્યું ગાવ માતા જશોદા કુંવર માતાઓને તાળીઓથી વધાવો ટૂંકમાં સત્યનારાયણ ભગવાનની કથામાં ગયા હોય તો અહીંયા કીર્તન ગાહે આરતી ગાહે અને આપણે એની બબ્બે જોડિયું ખિસ્સા મારતા આવીએ આ સત્ય છે કોઈને હવે તો સાહેબ બધા બહુ સારી બધા પાસે વ્યવસ્થા થઈ ગઈ છે કેટરસ વાળાને બોલાવીને કોકના દીકરાના લગ્નમાં જાય સાહેબ તો આપણી માવુને ખબર પડી જાય ને બેનુને કે આજ આની પાસે માણસો ઓછા છે અને મહેમાન વધી ગયો છે સાહેબ ગમે એવી સાડી સેલું પહેર્યું હોય એનો કસોટો વાળી લે અને સાહેબ થાંભળા ધોવા બી જાય સાહેબ એ જોયું છે આપણે અને ઓસમાનભાઈ તમે બાપાનું ભજન ગાતા હતા વચ્ચે યાદ કરી લો ઘડી પછી આગળ પછી તમને દાંત તો કઢાવવાના જ છે આજ દાવા નથી દેવાના પણ હૈયે સડી ગયું પાછું ભૂલાઈ જાય મૂળ મુદ્દો ભજનદાસ બાપાનું ભજન ગાતા ગાતા અંદર દેશભક્તિનું ગીત શું કામ આવ્યું 72 માં મને બે ત્રણ જણાએ વચ્ચે પૂછેલું કારણ કે મેં બાપાની મઢીના પ્રોગ્રામ કર્યા એટલે લગભગ હું અહેમદભાઈ બિપિનભાઈ સઠિયા સાહેબ કોઈ કોઈ મઢી બાકી નહીં હોય કે માયાભાઈ પ્રોગ્રામ અહીંયા તમારા મુંબઈમાં ગણતરી કરો ક્યાં ગયા ફરીણ મિસ્ત્રી બધા ભાઈ મલાડથી માંડીને સાહેબ ઠેઠ વસઈ સુધી તુંગારેશ્વર ફાટા અને થાપનાવના પ્રોગ્રામ સાહેબ ઉદઘાટનના પ્રોગ્રામ હા તો એક ભાઈ મને પૂછેલું મને કે આ ગામો ગામ બધે ભજનદાસ બાપાની મઢીઓ બનાવે તો મને કે બગડાના આશ્રમ અથવા ટ્રસ્ટ તરફથી કયા આ લોકોને ભેટ દેવામાં આવે છે અથવા તો એની કોઈ જાહેરાત છે મેં કીધું બિલકુલ નહીં ઉલટાના બગડાણાથી કહેવામાં આવે ભાઈ તમારી કાયદેસરની જગ્યા હોય તો કરજો કાલ વિવાદ બને એવી કોઈ જગ્યા ન હોવી જોઈએ આવું ઉલટાના કહે છે બાકી કોઈ સહાય નહીં બીજી તો મને કે આ માણસમાં જાગૃતિ કેમ થઈ ત્યારે મેં એને કીધું હતું કોઈનું ખીચું બાકી છે ગાંધી બાપુ ન હોય પણ ગાંધી બાપુનો ખીચો હતો
જે રાષ્ટ્ર માટે પોતાના ખીચા ગુમાવી શકે ને એ બધાના ખીચામાં પ્રવેશ કરી શકે છે. તો ગામો ગામ આખા રાષ્ટ્રમાં બજરંગદાસ બાપાની સ્થાપનાઓ શું કામ? એનું કારણ એક જ કે 72ની કટોકટી જાહેર થઈને એક બાજુ ચાઇના ને એક બાજુ પાકિસ્તાનના યુદ્ધની ધબધબાટી બોલતી હતી ને, તેથી રાષ્ટ્ર છે એ કટોકટીમાં હતો અને રાષ્ટ્રને પૈસાની જરૂર હતી. તેથી સાહેબ ચડે ચોક બજરંગદાસ બાપાએ રાષ્ટ્ર માતાને આશ્રમની હરાજી કરીને વેચી નાખ્યો હતો અને એની તમામ રકમ રાષ્ટ્રપતિ ફંડમાં જમા કરાવી હતી. જે રાષ્ટ્ર માટે પોતાના આશ્રમ વેચી શકે ને એ રાષ્ટ્રમાં બધે સ્થાન લઈ શકે.